નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 માં સ્વાધ્યાયના આપણે દાખલાઓ છે તેના વિશે આપણે વિચાર કરવાના છીએ। તો સ્વાધ્યાયનો આપણે છે પહેલો દાખલો છે, આપણે જે સ્વાધ્યાયના કોઈ પણ દાખલા એટલે આમ જો તો પ્રશ્નો કહી શકાય, એમાં લગભગ 30-35% જે છે એ પ્રશ્નો સ્વરૂપે તમને પૂછશે, ખરા ખોટા જે એવું પૂછશે, અને બાકીના 70% જેવા કિસ્સાઓમાં મેજોરિટી દાખલાઓ ગણવાના હોય છે। એટલે આવી રીતે આપણું સ્વાધ્યાય અહીંયા તૈયાર થયેલું છે। જો એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત ગણી શકાય, તંત્રને બિંદુવત ગણી શકાય। તો પેલા આપણે બિંદુવત અથવા તો કોણની આપણે છે વ્યાખ્યા આપણે વિચાર કરીએ, તો જ્યારે બે પદાર્થો વચ્ચેની અંતરની સરખામણીમાં તેમના સાઈઝ અવગણ્ય સાબિત થતા હોય તો એવા સંજોગોમાં પદાર્થને બિંદુવત એટલે કે કોણ તરીકે વિચાર કરવામાં આવે છે। ટૂંકમાં બિંદુવત એટલે કે આપણે છે આકાશમાં આપણે સ્ટારનો વિચાર કર્યો તો સ્ટાર હકીકતમાં છે બિંદુવત હોતા નથી, પણ અહીંથી જ્યારે જોઈએ ત્યારે આપણે નાના ટપકા જેવા દેખાય છે, બરાબર। એટલે એ હકીકતમાં છે સ્ટાર છે, એ સ્ટાર હકીકતમાં છે એમની વચ્ચેનું ભાઈ ડિસ્ટન્સ એટલે અંતર એવડું મોટું હોય છે કે એની સાપેક્ષમાં એનું પરિમાણ એટલે એની સાઈઝ એકદમ નહિવત હોય છે। તો એવા ચાર કિસ્સાઓમાં આપણે જોવું જોઈએ, બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન, બે સ્ટેશન વચ્ચેનું અંતર કેવું હોય છે, ખૂબ જ મોટું, એની સાપેક્ષમાં ટ્રેનની સાઈઝ એકદમ નાની હોય તો ટ્રેનને બિંદુવત તરીકે વિચાર કરી શકાય। પહેલો જ ઓપ્શન આવી જશે, બે સ્ટેશન વચ્ચે આંચકા વગર અથવા તો ઝટકા વગર ચાલતી ટ્રેન। નીચેના ઓપ્શન જોઈએ, સરળતાથી કોઈ વર્તુળ માર્ગ પર ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલો વાંદરો, વર્તુળ આકાર કોઈ સાયકલ ચલાવતો અને માથા ઉપર વાંદરો બેઠો હોય તો એ વર્તુળાકાર સાયકલ છે ચલાવતો હોય તો એ હકીકતમાં પરિમાણ છે એ હકીકતમાં કેવું થશે, હકીકતમાં ખૂબ જ સાઈઝ એની કેવી થશે, ભાઈ એવડી મોટી ન હોય તો એની સાપેક્ષમાં આપણે વાંદરો કંઈ બિંદુઓ દેખાતો નથી। બીજું, જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો, જમીન ઉપર અથડાઈને આમ તીવ્ર છે આમ ટર્ન લેતો જે દડો છે એ કંઈ આપણે બિંદુઓ દેખાતો નથી જ। ટેબલની કિનારી પર ખસીને પડતું બીકર, ટેબલની કિનારી તમે આખું પિક્ચરાઇઝેશન વિચાર કરો, ટેબલની કિનારી બીકર તો એનું ભાઈ કોઈ ડિસ્ટન્સ એવડું મોટું હોતું નથી કે જેથી આપણે બીકર બિંદુવત લાગે। તો ત્યાર પછી બીજું જોવો જોઈએ, બે બાળકો એ અને બી તેમની શાળા ઓ થી અનુક્રમે પી અને ક્યુ પરત ફરી રહ્યા છે, બે બાળકો છે એ સ્કૂલેથી ઉપડે છે અને ઘર તરફ આવે છે, માની લો કે આ ઓ બિંદુ છે એનું સ્કૂલ છે એમ વિચાર કરો, અને સ્કૂલેથી બંને બાળકો છે આવી રીતે એક આલેખ આપેલો છે, એ આલેખ મુજબ આ ઓ એટલે સ્કૂલ છે અને પી અને ક્યુ એ બંને ના ઘર છે, એટલે પેલું નજીકનું જે ઓછું સ્થાન કોનું થાય પી નું અને પછી વધુ સ્થાન કોનું થાય ક્યુ નું, એટલે પી અને ક્યુ બે એ બંને ઘર છે હકીકતમાં, અને એ અને બી બે બાળકોના નામ છે, બરાબર, એમાં એ બાળક છે એ પી ઘરે પહોંચે છે અને બી બાળક ક્યુ ઘરે પહોંચે છે, બે બાળકોના નામ કેવા, એ અને બી, એ ક્યાં જાય છે પી ઉપર, બી ક્યાં જાય છે ક્યુ ઉપર, બરાબર। આવો આપણે એક આલેખ આપ્યો છે, આલેખ ઉપરથી આપણે અવની બાબત કહેવાની છે, જો બી ઓબ્લિક એ અને એ ઓબ્લિક બી કરતા શાળાની નજીક છે, એટલે એમાંથી આપણે છે નક્કી કરવાનું છે કે ભાઈ અહીંયા આપણે બી ઓબ્લિક એ છે તો એમાંથી એ ભૂસી નાખશું, અને અહીંયા છે બી, બી ની સાપેક્ષે એ સ્કૂલની એને સ્કૂલ નજીક છે, કારણ કે એ વ્યક્તિ છે એ હકીકતમાં પી સુધી જાય છે, જો આલેખમાં આપણે દેખાય છે, એટલે હકીકતમાં સ્કૂલ કોને નજીક થાય, એને કે બી ને, એને એ ભાઈ છે અહીંથી પી સુધી આવે છે, એટલે એ બાળકને ઘર સ્કૂલથી કેવું થયું, નજીક થયું, એટલે આપણે લખીશું બી ની સાપેક્ષે એની સ્કૂલ નજીક છે।
ત્યાર પછી જો બી ઓબ્લિક એ એ ઓબ્લિક બી કરતા સાડા એ થી વેલી શરૂઆત કરે છે વેલી શરૂઆત કોણ કરે છે આમાં એ શરૂઆત કરે છે એ એ બી ની સાપેક્ષે ઘરે જવા વહેલો નીકળે છે આ એ વહેલો નીકળે છે શરૂઆતમાં બી છે થોડી વાર પછી ત્યાંથી ઉપડે છે એમ આપણે કહી શકાય પછી સી શું છે બી ઓબ્લિક એ ઓબ્લિક બી કરતા ઝડપથી ચાલે છે એમાં ઝડપથી કોણ ચાલે છે બી તો એની સાપેક્ષે બી જો અહીંથી ઓબ્લિક એ ઓબ્લિક બી છે એમાં બી છે કે નાખવાનું આ બી ઓબ્લિક એ છે તો એમાં એ છે કે નાખવાનું બરાબર તો એની સાપેક્ષે બી નો વેગ વધુ છે બી વધુ વેગથી જાય છે બરાબર પછી ડી માં જોવો જોઈએ એ અને બી એક જુદા જુદા સમય ઘરે પહોંચે છે એક જ કે જુદા જુદા એક જ ઓબ્લિક જુદા જુદા આપણે જુદા જુદા કાઢી નાખું એ અને બી સમાન સમય ઘરે પહોંચે તમે આલેખ જોવો જોઈએ અહીંયા એક સમાન સમય જ આ છે એ છે પી એટલે કે પી પી ઘરે પહોંચી જાય છે અને ઓલો ભાઈ છે ક્યુ ઘરે પહોંચી જાય છે પછી ઈ જેવો પ્રશ્નનો જવાબ છે જોવો જોઈએ ઈ પ્રશ્નનો જવાબ છે તેમાં એ ઓબ્લિક પી રસ્તા પર થી એક વખત કે બે વખત આગળ નીકળે છે કોણ આગળ નીકળે છે બી તો એ ઓબ્લિક બી માંથી આપણે એ છે કે નાખશું બી રસ્તા પર એ થી એક વખત આગળ નીકળે છે બી રસ્તા પર એ થી એક વખત એક અને બે એમ છે ને આપણે બે છે કે નહીં એટલે એક વખત આગળ નીકળે તમે જોઈ શકો બી છે એ આ બિંદુ પાસે રસ્તામાં છે બી છે એ એનો ઓવરટેક કરી નાખે તમે આખી પરિસ્થિતિ જુઓ તો હકીકતમાં છે બી બાળકને છે છે ક્યુ ઘરે જવાનું છે એ બાળકને પી ઘરે જવાનું છે એ બાળક છે વેલું નીકળે છે બી બાળક એના પછી નીકળે છે પેલા કોણ પહોંચે છે પેલા બી સોરી હકીકતમાં બે એક સાથે જ પહોંચે છે પણ બી છે એ રસ્તામાં એનો ઓવરટેક કરી અને આગળ નીકળી જાય છે તો ત્યાર પછી આપણી પાસે સ્વાધ્યાયનો જો જોઈએ ત્રીજો દાખલો છે જેમાં બહુ સીધી વાત છે કે એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2 કિલોમીટર દૂર 2 કિલોમીટર દૂર એની ઓફિસ છે જોવો જોઈએ 2 કિલોમીટર દૂર એની કાર્યાલય એટલે કે ઓફિસ છે 5 કિલોમીટર પર અવરની ઝડપથી સીધી સડક પર ચાલીને જાય છે એટલે ટૂંકમાં વાત એવી છે કે ભાઈ આ એનું ઘર છે અને આ એની ઓફિસ એટલે કે કાર્યાલય છે તો અહીંયા છે એ 2.5 કિલોમીટર દૂર કાર્યાલય છે તો ઘરેથી કાર્યાલય છે 2.5 કિલોમીટર દૂર છે ત્યાં ભાઈ એ કેટલી ઝડપે 5 કિલોમીટર પર અવરની ઝડપે છે પહોંચી જાય છે પછી 5 કલાક સુધી ત્યાં રહે છે અને 25 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતી એક ઓટો રિક્ષા પર પોતાની ઘરે પરત ફરી જાય છે તો યોગ્ય સ્કેલ પસંદ કરીને એક્સ વિરુદ્ધ ટી નો આપણે આલેખ પસંદ કરવાનો છે તો આલેખ હકીકતમાં છે કેવો આવશે તો અહીંયા છે આપણે શરૂઆતમાં 5 કિલોમીટર પછી વધુ ઝડપે જવાનું છે 5 કિલોમીટર પર ઝડપે અને આવવાનું છે એ કેટલી ઝડપે આપણે 25 ની ઝડપે આવવાનું છે એટલે અહીંયા છે આપણે ઢાળ કેવો રાખીશું ભાઈ ઓછો રાખવાનો થાય અહીંયા આપણે ધારો કે 9:30 આપણે પસંદ કરો પછી 9:30 થી 5 વાગ્યા સુધી તો ત્યાં જ રહે છે અને અહીંયા આપણે ઢાળ વધુ રાખીએ જોજો બરોબર 9 વાગે છે અહીંયા ઓફિસ એટલે કે ઉગમ બિંદુ છે આ ઉદગમ જોજો ભાઈ ઘર સોરી 9 વાગે ઘરે હતા બરોબર પછી 9 વાગે થી છે એ નીકળે છે 2.5 કિલોમીટર દૂર એટલે x એટલે કે એનું અંતિમ સ્થાન 2.5 કિલોમીટર દૂર પેલા 5 ની ઝડપે જાય છે અને 25 ની ઝડપે આવે છે અહીંયા ઢાળ ઓછો રાખવાનો અને અહીંયા ઢાળ વધુ રાખવાનો શું કામ એ ઢાળ એ શું દર્શાવે છે x વિરુદ્ધ t નો આલેખ નો ઢાળ એ વેગ દર્શાવે છે તો અહીંયા ઢાળ ઓછો કારણ કે 5 ની ઝડપ અહીંયા 25 ની ઝડપ છે અને 9:30 થી 5 સુધી
તેનું સ્થાન કાર્યાલય ઉપર જ રહે છે, એટલે ઘરેથી ઉગમ બિંદુ એટલે ઘર એટલે ઉગમ બિંદુથી 2.5 કિલોમીટર દૂર જ એનું જે કાર્યાલય છે ત્યાં ને ત્યાં સ્થાન રહે છે. 9:30 થી 5 વાગ્યા સુધી તે સ્થિર છે. જો 9 થી 9:30 ઓછો ઢાળ 5 થી 5:06 એટલે 6 જ મિનિટની અંદર ઘરે આવી જાય, તો અહીંયા ઢાળ વધુ આપવાનો થાય છે. તો આવી રીતે કાલિક પસંદ કરી નાખવાનો. ત્યાર પછી ચોથામાં પણ એક દારૂડિયો સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે, ત્યારબાદ ફરીથી 5 પગલા આગળ ભરે અને 3 પગલા પાછળ ભરે છે. આ રીતે તે ચાલતો રહે છે. તેનું દરેક પગલું 1 મીટર છે અને તે માટે 1 સેકન્ડ જેટલો સમય લગાડે છે. 1 પગલું ભરવા માટે 1 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો 5 પગલા આગળ ભરે એટલે 5 સેકન્ડ આગળ જાય, ભરે પાછા 3 પગલા પાછળ ફરી જાય છે. તો આમ કરતા કરતા એ દારૂડિયો પ્રારંભથી 13 મીટર દૂર સુધી ક્યારે પહોંચે? આવું એક આપણે તમને ખબર હોય તો એમસીક્યુ પણ હતો. તો જો જ્યાં પ્રારંભમાં છે 0, પછી 5 પગલા હવે શરૂઆતમાં આગળ લેવાના છે, એટલે કે 1, 2, 3, 4, 5 આવી રીતે વિચાર કરો તો x બરાબર 5 મીટર સ્થાન, કારણ કે દરેક પગલું 1 મીટરનું છે અને કેટલો સમય લગાડે છે 5 સેકન્ડ. પછી 3 સેકન્ડ છે એ પછીની 3 સેકન્ડ દરમિયાન પાછું પગલા છે, આમ પાછા પગલા આવે છે એટલે એનું સ્થાન ઘટી જાય. પાછું જે વધી ગયું હતું 5 એકમ સુધી થઈ ગયું હતું એને બદલે પાછું 3 એકમ શું થઈ જાય, ઘટી જાય અને પાછું શું થઈ જાય 2. વળી પાછા 5 પગલા આગળ ચાલે, દરેક પગલાની 1 સેકન્ડ. 9, 10, 11, 12, 13 એટલે એમ કરીને 5 પગલા આગળ આવેલા, દરેક પગલાની 1 સેકન્ડ. તો પછી સમય આગળ વધી ગયો, 8 થી થઈને 13 થઈ ગયો છે અને સ્થાન 2 એકમ હતું ત્યાંથી 7 એકમ થઈ ગયું છે. હવે પાછા ત્યાંથી છે સમય તો આગળ 3 પગલા પાછળ, 3 પગલા પાછળ એટલે કે પાછા અહીંયા આવી ગયા આપણે 4 એકમ સ્થાને આવી ગયા. પછી પાછા 5 સેકન્ડમાં પાછા 5 પગલા આગળ એટલે 4 માંથી 9, 5 એડ થયા. વળી પાછા 3 ઘટ્યા એટલે 6, 5 વધ્યા એટલે 11, 3 ઘટે એટલે 8, પછી એવી રીતે 5 વધે એટલે 13. 37મી સેકન્ડ એ 13 મીટર સ્થાને પહોંચી જશે. આવું તમને ખબર હોય તો એક વાંદરાની પણ વાત હતી. તો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આપણે આવી રીતે દોરી શકાય. જો પહેલી 5 સેકન્ડમાં 5 એકમ સ્થાને, પછી 8મી સેકન્ડે પાછું 2 એકમ સ્થાન એટલે ઘટી ગયું, વળી પાછું 5 સેકન્ડ એટલે 5 સેકન્ડ આગળ વધી એટલે 13 થઈ, અને ત્યાં પાછું 2 માંથી કેટલી થઈ, અહીંયા આપણે 2 માંથી 7 થયા એટલે 7 અહીંયા ઉપર આવશે. આવી રીતે છે આમ આલેખ તમને એક્સ વિરુદ્ધ ટી નો, એ દારૂડિયાનો આલેખ એક્સ વિરુદ્ધ ટી નો તમને જોવા મળશે. ત્યાર પછી સ્વાધ્યાયનો જો 5મો દાખલો છે કે જેટ પ્લેન 500 કિલોમીટર પર અવરની ઝડપે ઉડી રહ્યું છે. તો આ થઈ ગયું જેટ પ્લેન, પ્લેનને આપણે પી વડે દર્શાવ્યું છે અને આ પ્લેન છે એ 500 કિલોમીટર પર અવરની ઝડપે આ દિશામાં ઉડી રહ્યું છે. હવે આગળ તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પર અવરની ઝડપે દહન ઉત્પાદન એટલે વાયુને બહાર કાઢી રહ્યું છે. એટલે આ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પર અવરની ઝડપે ધુમાડો ત્યાંથી બહાર નીકળી રહ્યો છે પ્લેનમાંથી, જેનો વેગ આ 1500 કિલોમીટર પર અવર છે એનો વેગ એ પ્લેનની સાપેક્ષે એટલે કે પીની સાપેક્ષે, પ્લેનની સાપેક્ષે ધુમાડો એટલે કે ડી નો વેગ, વીડીપી પી એટલે પ્લેન, પ્લેનની સાપેક્ષે પ્લેનમાં બેઠા બેઠા જો ધુમાડો 1500ની ઝડપે બહાર નીકળી રહ્યો છે. હવે આપણે સિમ્પલ કે તો જમીન ઉપરથી ઉભા ઉભા જોતા આપણને એ કેટલી ઝડપે દેખાય, 1000ની ઝડપે. પ્લેન 500ની ઝડપે આમ જાય છે, પ્લેનમાં બેઠા બેઠા ધુમાડો 1500ની ઝડપે દેખાય, તો જમીન ઉપરથી એ કેટલાની ઝડપે દેખાય? 1000. શું કામે? આ 1000 હોય ધુમાડાની ઝડપ 1000 હોય, આ 500 હોય તો પ્લેનની સાપેક્ષે બે પરસ્પર વિરુદ્ધ થયા, વિરુદ્ધમાં હંમેશા વેગનો બેનું શું થઈ જાય,
સરવાળો થઈ જાય તો આ બેનો જવાબ કેટલો આવશે? 500, 1000 તો 1500 થાય. એટલે પ્લેનની સાપેક્ષે ધુમાડાની ઝડપ 1500 છે, એનો મતલબ કે જમીન ઉપરથી જોતા ધુમાડો છે 1000ની ઝડપે તમને દેખાય. સમીકરણ ઉપરથી સાબિત કરવું હોય તો આપી તે વીડીપી એટલે કે પી ની સાપેક્ષે ડી નો વેગ, વીડીપી ઇઝ ઇક્વલ ટુ વીડી માઇનસ વીપી, આવું સમીકરણ છે. તો આમાં આપણે માઇનસ લઈએ છીએ, શું કામે? આપણે ખબર છે કે આ બે ના વેગ નો શું થાય, સરવાળો થશે. શું કામે માઇનસ લીધું? આપણે આ બે કેવા છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં, બરાબર. તો આ ડી એટલે ધુમાડા નો જમીન ની સાપેક્ષે, આ બે જમીન ની સાપેક્ષે વેગ કેવા છે, જમીન ની સાપેક્ષે પ્લેન નો વેગ 500, જે આ બાજુ માઇનસ લીધો તો આ બાજુ જે જવાબ મળશે એ પ્લસ મળશે. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ડાયરેક્ટ અહીંયા પ્લસ લખી નાખો ને 500 કરી 500 આ બાજુ કરી નાખો, 1500 માઇનસ 500 બરાબર 1000 કરી નાખો તો કોઈ વાંધો આવશે નહીં. તો અહીંયા જે આ સ્વાધ્યાયના દાખલાઓ છે બહુ સહેલા દાખલાઓ છે. સ્વાધ્યાયના દાખલાઓ આપણે છે રિવિઝન કરીએ છીએ, સાથે વિદ્યાર્થી મિત્રો છે બધા થિયરી પણ બરોબર તૈયાર કરતા રહેશે. સ્વાધ્યાય દાખલાઓમાં આપણે જ્યારે ગણશું ત્યારે બધી જ થિયરી વારાફરતી વાળા રિવિઝન પણ થઈ રહી છે, એટલે સાથે સાથે થિયરી પણ વિદ્યાર્થી મિત્રો વાંચતા જાઓ. એક વખત ચેપ્ટર સ્વાધ્યાયના દાખલાઓ પૂરા થાય તે દરમિયાન ચેપ્ટર એક વખત ફરીથી કન્ટેન્ટ વાઇઝ છે આખું રિવિઝન થઈ જાય. અને ત્રીજું ચેપ્ટર જેમ સરસ તૈયાર થઈ જશે એમ ચોથું ચેપ્ટર આપણને બહુ સહેલું પડશે અને ઝડપથી પૂરું થઈ જશે. તો સ્વાધ્યાયનો આપણે દાખલો પહોંચ્યા છીએ અત્યારે, છઠ્ઠો દાખલો આપણે સ્વાધ્યાયનો પહોંચ્યા. જો સ્વાધ્યાયના છઠ્ઠા દાખલામાં સ્ટોરી કંઈક એવી છે, સુરેખ માર્ગ પર 126 કિલોમીટર પર અવરની ઝડપથી એક કાર દોડી રહી છે. એક કાર છે, એની ઝડપ 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. કિલોમીટર પ્રતિ અવર માંથી મીટર પર સેકન્ડમાં જો કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ગુણન 3600 વડે ભાગી નાખો, એટલે અહીંયા ભાઈ જવાબ આવશે 35 મીટર પર સેકન્ડ થઈ જશે. હવે કાર શું કરે છે, બ્રેક લગાવે છે અને 200 મીટર અંતર કાપીને સ્થોભી જાય છે. આ 200 મીટર અંતર કાપી અને કાર સ્થોભી જાય છે એટલે કે સ્થિર થઈ જાય છે, એટલે અંતિમ વેગ શું થઈ જાય છે, ઝીરો થઈ જાય છે. તો કારનો પ્રતિ પ્રવેગ કેટલો રાખવો પડશે અને કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? તો સિમ્પલ જો દાખલો છે, x બરાબર આપણી પાસે v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t. સમીકરણ જો બરોબર યાદ રાખો તમારે t શોધવાનો છે તો આની ઉપરથી મળી જશે. x બરાબર છે આપણા માટે 200 છે, અંતિમ વેગ છે 0, પ્રારંભિક વેગ 35 અને સમય છે આપણી પાસે જે શોધવાનો થાય 400/35, એટલે સમય તમને મળશે t બરાબર કઈક સાદુરૂપ આપ્યા પછી તમને છે એમાં સમય મળી જશે. અને તો એ અહીંયા છે આપણા માટે. ત્યાર પછી હવે જોવો જોઈએ આમાંથી આપણે છે પ્રવેગ શોધવો હોય તો એ મળી જાય આપણે 2ax બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર, એ સમીકરણનો ઉપયોગ કરો. અથવા તો વર્ગવાળું ન કરવું હોય તમારે તો v બરાબર v0 પ્લસ 80, અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ 35 છે, પ્રવેગ આપણે શોધવાનો છે અને સમય જે ઉપરથી મેળવ્યો હોય તે લખી નાખો. અને આને આપણે છે ભાઈ 35 આ બાજુ એટલે પ્રવેગ જે આવશે એ માઇનસમાં જવાબ આવશે. શું કામે માઇનસમાં જવાબ આવશે? કારણ કે અહીંયા છે પ્રવેગ કેવો છે, પ્રતિ પ્રવેગ છે, એટલા માટે આવશે. ત્યાર પછી તમે જોવો જોઈએ આ દાખલો બહુ સિમ્પલ અને એક જ સૂત્ર ઉપર આધારિત.
ત્યાર પછી તમે જોઈ શકો જુઓ જોઈ સ્વાધ્યાયનો આપણી પાસે છે સાતમો દાખલો છે બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે જુઓ સ્વાધ્યાયનો સાતમો દાખલો 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેન એ અને બી એક જ ટ્રેક ઉપર દોડી રહી છે હવે જે 72 કિલોમીટર પર અવર ની ઝડપે 72 કિલોમીટર પર અવર એટલે 20 મીટર પર સેકન્ડ ની ઝડપે દોડી રહી છે ટ્રેન એ ટ્રેન બી કરતા ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે એટલે પાછળ રહેલી ટ્રેન કઈ છે હકીકતમાં આ બી નામની ટ્રેન છે એ પાછળ છે જેની લંબાઈ 400 મીટર એ ટ્રેનની પણ લંબાઈ 400 મીટર છે બંને વચ્ચે કંઈક શરૂઆતમાં ડિસ્ટન્સ હશે એક્સ જેટલું હવે આગળ જો વાંચીએ બી ટ્રેનનો ડ્રાઈવર એ ટ્રેનને ઓવરટેક કરવાનો વિચાર છે હવે જો શરૂઆતમાં બંનેનો વેગ આપણે જો વિચાર કરીએ આ બંનેનો બી અને એનો વેગ બંને છે હકીકતમાં સમાન વેગથી એટલે 72 કિલોમીટર પ્રતિ અવર 72 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 20 મીટર પર સેકન્ડ થાય બંનેનો વેગ 20 મીટર પર સેકન્ડ તો એની સાપેક્ષે બીનો વેગ ટી બરાબર 0 સમયે આ ટી બરાબર 0 સમયે આપણા માટે ફિગર થાય ટી બરાબર 0 સમયે એની સાપેક્ષે બીનો વેગ બંને એક જ દિશામાં હોય તો VV માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ શું આવશે 0 પ્રારંભિક સાપેક્ષ વેગ પ્રારંભિક સાપેક્ષ વેગ શું આવશે 0 પ્રાપ્ત થશે ત્યાર પછી આગળ જો વિચાર કરો જોઈએ રકમમાં આગળ હવે B ટ્રેનનો ડ્રાઈવર A ટ્રેનને ઓવરટેક કરવાનો વિચાર કરે છે આ ડ્રાઈવર હવે શરૂઆતમાં બે એકબીજાથી કંઈક અમુક અંતર હતા ત્યારે આ બી ટ્રેનનો ડ્રાઈવર એ ટ્રેનનો ઓવરટેક કરવાનો વિચાર કરે છે અને પોતાની ટ્રેનનો પ્રવેગ એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત ગતિ કરે છે એમાં પ્રવેગનું મૂલ્ય હવે શરૂઆતમાં બેનો વેગ સરખો હતો એટલે સાપેક્ષ વેગ 0 અને હવે શું કરે છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી શું કરશે હવે ગતિ કરવા લાગશે તો 50 સેકન્ડ બાદ બી ટ્રેનનો ગાર્ડ એ ટ્રેનના ડ્રાઈવરની આગળ થઈ જાય છે બી ટ્રેનનો ગાર્ડ એ ટ્રેનના ડ્રાઈવરથી આગળ થઈ જાય છે તો ટૂંકમાં છે કંઈક આવી પોઝિશન આપણે વિચાર કરી નાખીએ એ ટ્રેન બરાબર અને અહીંયા છે તો ટૂંકમાં ઓવરટેક કરશે અને બંને વચ્ચેનું આપણે હવે શરૂઆતમાં અહીંયા છે હવે આ બે એકબીજાનો ઓવરટેક કરશે તેમાં આવી રીતે ઓવરટેક કરશે તેમાં તે દરમિયાન બી એ હકીકતમાં કેટલું અંતર કાપ્યું હશે ધારો કે ડી જેટલું અંતર કાપ્યું હશે એમ આપણે વિચાર કરીએ અહીંથી આપણે વિચાર કરીએ ડી જેટલું અંતર કાપ્યું હશે અને બી ટ્રેનનો ગાર્ડ ગાર્ડ હંમેશા પાછળ હોય અહીંયા હોય અને ડ્રાઈવર હંમેશા આગળ હોય તો બી ટ્રેનનો ગાર્ડ છે એ ટ્રેનનો શું કરે છે ઓવરટેક કરે છે એટલે કાબી પોઝિશન છે બરાબર એટલે બી ટ્રેન આટલું ડી જેટલું શું કાપી નાખે છે અંતર કાપી નાખે છે તો હવે આપણને છે એમ કીધું છે એટલે બી ટ્રેનનો ગાર્ડ એટલે આ ગાર્ડે છે કેટલું અંતર કાપ્યું એ આપણે ગાર્ડ અહીંયા હતો હવે અહીંયા પહોંચી ગયો તો આ ડી જેટલું શું કરી નાખ્યું ગાર્ડે અંતર કાપી નાખ્યું છે હવે ફરીથી વાત કરી દઈએ 50 સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એ ના ડ્રાઈવર ને આ બી નો ગાર્ડ અહીંયા છે પાછળ એનો ડ્રાઈવર આગળ હોય તો બી નો ગાર્ડ એ ના ડ્રાઈવર ને શું કરે છે ઓવરટેક કરે છે એટલે આ પોઝિશન આવશે ટી બરાબર ટી સમય એ દરમિયાન આ ગાર્ડે ડી જેટલું અંતર કાપી નાખ્યું છે અને સામે ટ્રેને એટલું જ અંતર કાપ્યું હશે તો અહીંયા છે આપણા માટે ભાઈ ટી બરાબર ટી સમય આવી રીતે આપણે વિચાર કરી શકાય જોજો બરોબર
હવે છે આપણા માટે નંબર. આપણે જો પછી આગળ જો વિષ્ણુ લેખો છે તેમની વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે, પ્રારંભિક અંતર x જેટલું છે. તો એ પ્રારંભિક અંતર આપણે છે d બરાબર x પ્લસ 700 આપણે થશે. જો આ બે વચ્ચેનું શરૂઆતમાં અંતર x જેટલું છે, આ b ટ્રેને કેટલું અંતર કાપી નાખ્યું ભાઈ, d જેટલું અંતર કાપ્યું, d જેટલું જે અંતર કાપ્યું એ d બરાબર x પ્લસ 700 લખી શકે. 400 એટલે b ટ્રેનની લંબાઈ અને x એટલે પ્રારંભમાં બે વચ્ચેનું અંતર. એટલે આપણે છે આવી રીતે વિચાર કરી શકાય. તો અહીંયા d બરાબર, તો અહીંયા છે હકીકતમાં શું થયું, ફરીથી ઘણાને એમ થાય કે આ d બરાબર x પ્લસ 700 છે, x પ્લસ 400 એમ ન આવે, શું કામે? આ હકીકતમાં સાપેક્ષ અંતર છે, બંને વચ્ચેનું શરૂઆતમાં સાપેક્ષ અંતર કેટલું હતું, x જેટલું હતું. પછી શું થયું, ધારો કે આપણે છે આવી પોઝિશનમાં આવી હોત, બંને ધારો કે આ પોઝિશનમાં એવા હોત, તો બે વચ્ચેનું સાપેક્ષ અંતર શું થઈ જાય, ઝીરો થઈ જાય. પણ હકીકતમાં છે આ અત્યારે આ પોઝિશનમાં આવ્યા તો શું થશે, એને એની સાપેક્ષે પ્રારંભમાં એની સાપેક્ષે ડી બરાબર ઝીરો સમય જ આપણે લખીએ જોઈએ, એની સાપેક્ષે બી નું અંતર કેટલું હશે ભાઈ, એક્સ જેટલું. એની સાપેક્ષે બી કેટલો દૂર હતો, એ ટ્રેનમાં બેઠા બેઠા જોવાનું છે તમારે, બધું સાપેક્ષ વસ્તુ છે, ખાસ બાબત છે. એ ટ્રેનમાં બેઠા બેઠા જુઓ, બી ટ્રેન બે નો શરૂઆતમાં વેગ સમાન છે, એટલે એનો મતલબ કે સાપેક્ષ વેગ ઝીરો. એ ટ્રેનમાં બેઠા બેઠા બી ટ્રેન ને જુઓ શરૂઆતમાં, તો એ કેટલી છે, એક્સ અંતર છે. પછી હવે શું થશે કે ભાઈ બી ટ્રેન છે એ કેટલું અંતર કાપ્યું હશે, હકીકતમાં આ બે વચ્ચે છે એટલું તો અંતર કાપ્યું છે. જો આટલું જ અંતર કાપે ને તો એ કેવું પોઝિશનમાં આવે, આવી રીતે પોઝિશનમાં આવે, આ એ ટ્રેન ને આ બી ટ્રેન આવી રીતે પોઝિશનમાં આવે. તો બે વચ્ચેનું સાપેક્ષ અંતર કેટલું કાપ્યું કહેવાય, એક્સ જેટલું. પણ આપણે શું કહે છે, બી નો ગાર્ડ એ ના ડ્રાઈવર નો ઓવરટેક કરે, બી નો ગાર્ડ એટલે પાછળ હોય, એનો ડ્રાઈવર આગળ હોય, એનો ઓવરટેક કરે, તો એક્સ પ્લસ કેટલું અંતર કાપવું પડે, એક્સ પ્લસ છે એ હકીકતમાં 400 જેટલું અંતર કાપવું પડે. અહીંયા છે આપણે અત્યારે ડી નહીં દર્શાવીએ, નહીં તો તમે ગેરમાર્ગે દોરાઈ જશો, બરાબર. તો ફાઈનલી વાત એવી થાય કે ભાઈ સાપેક્ષ અંતરમાં છે એક્સ વત્તા 400 જેટલું અંતર કાપ્યું હશે, બરાબર. તો અહીંયા છે આપણે લખીશું કે ભાઈ ટી બરાબર ટી સમયમાં એની સાપેક્ષે બી એ કાપેલ અંતર જે ડી જેટલું છે. જો આ બી છે, બી નું એન્જિન ડાયરેક્ટ એ સાથે જોઈન્ટ થઈ ગયું હોત આવી રીતે, તો એક્સ જેટલું જ અંતર કાપ્યું હોત સાપેક્ષ, પણ એને કેટલું અંતર કાપ્યું, બી એમ ઓવરટેક કરીને આગળ વહી ગઈ આવી રીતે, તો ડી એ ડી જેટલું અંતર કાપ્યું, ડી એટલે એક્સ પ્લસ 400 જેટલું અંતર કાપ્યું. પ્રવેગ એના માટે ભાઈ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ યુઝ કર્યો, એના માટે સમય કેટલો છે, જો રકમમાં કીધું છે 50 સેકન્ડ. કઈ રાશિ એવી છે જે નથી આપી નથી શોધવાની, અંતિમ વેગ એની સાપેક્ષે બી નો અંતિમ વેગ કેટલો છે એ આપણે નથી શોધવાની, તો એ રાશિ વગરનું જે સમીકરણ હોય તે આપણે યુઝ કરી નાખીશું. એક્સ બરાબર v0t પ્લસ 1/t² આમાં બધું સાપેક્ષ જ વસ્તુ છે, એક્સ એટલે કે અહીંયા લખીશું ડી, કારણ કે આને સાપેક્ષ કેટલું અંતર કાપ્યું છે, એની સાપેક્ષે બી એ ડી જેટલું અંતર કાપ્યું છે, પ્રારંભિક વેગ ઝીરો છે, પ્રવેગ અહીંયા એક છે અને સમય છે 50. 50 નો વર્ગ એટલે 2500 થાય, 2500 ના છેદમાં 2 એટલે 1250 મીટર થાય. તો આવી રીતે 1250 મીટર થઈ ગયું. તો અહીંયા છે આ 1250, 400 આ બાજુ આપણે લઈ લઈએ, x = 1250 - 400,
तो x is equal to जो होगी तो यहाँ से आपना मटे भाई x is equal to पर तुमने मरी जा से j मर से तुमने x is equal to कहकर तुमने वैल्यू मरी जाए जे मर्से तुमने भाई 150 ले 850 मीटर तुमने प्राप्त होता तो असल में जानो जो जो देख लो एकदम जेन्युइन एग्जांपल छे। હવે ત્યાર પછી આપણી પાસે એક સ્વાધ્યાયનો આઠમો દાખલો છે, સાથે સાથે લખતા પણ જજો એટલે કે તમને ખ્યાલ આવતો જાય એટલે વાંધો ન આવે। હા સામે સમજવાનું હતું આ સાપેક્ષ સ્થાનાંતર। ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો છે આઠમો દાખલો છે, સ્વાધ્યાયના આઠમા દાખલામાં હવે આપણે રકમમાં એમ કીધું છે કે એક દ્વિમાર્ગી રસ્તા પર એટલે બે માર્ગ વાળો ભાઈ રસ્તો છે અને તેમાં એ કાર એ 36 કિલોમીટર પર આવરની ઝડપે ગતિ કરે છે। कार ए छे ए 36 किलोमीटर पर आवर, 36 किलोमीटर पर आवर એટલે તમે સમજો બરાબર આ એ કાર અને 36 કિલોમીટર પર આવર એટલે થાય 10 મીટર પર સેકન્ડ, કેટલું થાય 10 મીટર પર સેકન્ડ જેટલું થાય। તો ત્યાર પછી આપણે માટે ત્યાર પછી જો વિચાર કરો જો એ રકમ આપણે શું કીધું છે એક એકબીજાથી વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પર અવર ની ઝડપથી સમાન ઝડપથી બી અને સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, એકબીજાથી વિરુદ્ધ બે કાર આ બી કાર 54 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપ, 54 કિલોમીટર પર અવર એટલે કે થાય 15 મીટર પર સેકન્ડ, કારણ કે 36 કિલોમીટર પર અવર એટલે 10 તો 54 એટલે 36 માં 18 એડ કરો એટલે 54 થાય અને આ સી અને બી કાર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે આ હકીકતમાં છે સી કાર આવી તો આ બે એક ટ્રેક ઉપર જતી હોય, સી આમ બીજા ટ્રેક ઉપર આવતી હોય એટલે અહીંયા પહેલાથી ચોકવટ કરી છે રકમમાં કે આ છે રસ્તો કેવો છે દ્વિમાર્ગી રસ્તો છે એટલે ભટકાવા માટે ન થવતી બરોબર, એ તો સામેથી સી કાર પસાર થઈ જશે તો એ સી નામની કાર પણ 54 કિલોમીટર પર અવર એટલે કે 15 મીટર પર સેકન્ડની ઝડપે જઈ રહી છે। ત્યાર પછી આપણે રકમમાં જોજો રકમ સમજવી ખાસ જરૂરી, બી અને સી કાર બી અને સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, બી અને સી બંને એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, એમાં સી તો આમાં સરળતાથી પહોંચી જશે સામસામે આવે છે પણ બી ને જો આ એ સુધી પહોંચવું હોય તો કોઈ એક ક્ષણે એ બી અને એ સી વચ્ચેનું સમાન અંતર 1 કિલોમીટર છે, એ બી અને એ સી વચ્ચેનું અંતર સમાન અંતર એટલે કે 1 કિલોમીટર જેટલું સમાન અંતર છે આ બંને વચ્ચે 1 કિલોમીટર જેટલું સમાન અંતર એટલે કે 1000 મીટર જેટલું સમાન અંતર છે, આ ક્ષણે જ્યારે આ બે વચ્ચે 1000 મીટર જેટલું સમાન અંતર છે ત્યારે આ ક્ષણે બી કારનો ડ્રાઈવર સી કાર એનો ઓવરટેક કરે તે પહેલા જ ઓવરટેક કરવાનો વિચાર કરે છે, એટલે કે આ એ કાર અહીંયા જે શબ્દ એક સુધારશું કે સી કાર જ્યારે એનો ક્રોસ કરે કારણ કે સામસામેથી આવતા હોય ને એ હકીકતમાં શું કરે આમ ક્રોસ કરે ઓવરટેક નો કરે બરાબર, તો સી જ્યારે એનો એને ક્રોસ કરે ત્યારે બી કાર એને ઓવરટેક કરવાનો વિચાર કરે છે, તો અકસ્માત નિવારવા માટે બી નો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ, તો ફાઇનલી પોઝિશન કેવી આવશે કે ભાઈ આ એ કાર આ બી ને ઓવરટેક કરે છે ત્યારે જ માની લ્યો કે આ સી અહીંથી પસાર થઈ રહી છે, આવી પોઝિશન આ બે આવી રીતે અને આવી રીતે
થોડા સમય પછી ધારો કે એક આરામ આગળ વધી બી એટલી પ્રવેગી ગતિ કરી સતો તેનો વેગ વધ્યો હોય તો અને આ પોઝિશન સી હજી ત્યાં ક્રોસ કરે એની પહેલા બી શું કરવા લાગે છે ઓવરટેક કરવા લાગે છે તો હવે એની સાપેક્ષે બી 1000 મીટર જેટલું અંતર કાપી નાખ્યું હશે સામે જો સમય આપણે શોધીએ તો સમય સમાન આવશે આ સી છે એને આમ પહોંચે ત્યાં બી છે એટલા જ સમયમાં એને પહોંચવાનું આ પોઝિશન દેવા માટે બધાને સમય કેવો રહેશે સમાન એ અહીંથી અહીંયા પહોંચશે તો બી એટલા જ સમય માની લો કે એને અહીંથી અહીંયા પહોંચવાનું 10 સેકન્ડ સમય લાગ્યો બી ને અહીંયા 10 સેકન્ડમાં પહોંચી જવાનું સામે આને 10 સેકન્ડમાં અહીંયા પહોંચવાનું આવી પોઝિશન થાય બરાબર એટલે આ ટી 10 સેકન્ડ તો અહીંયા છે આપણે વિચાર કરીએ કે જો જોઈ સી ની સાપેક્ષે એનો વેગ વિચાર કરીએ સી ની સાપેક્ષે એનો વેગ VAC ઇઝ ઇક્વલ ટુ તો આ બે સાપેક્ષ અંતર કેટલું કાપેલું હશે ના છેદમાં સમય આ A અને C જ્યારે બે ભેગા થઈ જાય એટલે સાપેક્ષ કાપેલું અંતર કેટલું થઈ જાય અહીંયા જો જો 1000 સમય t આપણે મળી જાય એવું છે અને આ બે નો સાપેક્ષ વેગ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે છે એટલે સાપેક્ષ વેગ શું આવશે 10 - 15 ફરીથી પેલા આનો વિચાર કરો આલો ભાઈ A અને C આમ બે ભેગી થઈ જશે ત્યારે બંને એકબીજાની સાપેક્ષ કેટલું અંતર કાપ્યું કહેવાય શરૂઆતમાં બે એકબીજાથી એકબીજા 1000 મીટર અંતર હતા હવે લગભગ છે એની બે વચ્ચેનું અંતર 0 થઈ ગયું તો આ સી ની સાપેક્ષે એ કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય 1000 સાપેક્ષ વેગ બે નો સરવાળો એટલે 25 જેટલો થઈ જાય એટલે ટી બરાબર 1000 ના છેદમાં 25 તો ટી બરાબર કેટલા આવશે 40 સેકન્ડ એનો મતલબ એવો થયો કે આ સી છે એ સુધી 40 સેકન્ડમાં પહોંચી જશે તો સામે બી નામના ભાઈએ પણ ઓછામાં ઓછું શું કરવું પડશે 40 સેકન્ડમાં એનો ઓવરટેક કરવો પડશે તો અહીંયા આપણે લખી શકાય બી ને એનો ઓવરટેક સમય 40 સેકન્ડ આવે ટી બરાબર 0 સમય જો વિચાર કરો એની સાપેક્ષે બી નો વેગ એની સાપેક્ષે બી નો વેગ વિચારો જોવો જોઈએ પ્રારંભમાં ટી બરાબર 0 સમય એટલે પ્રારંભમાં V0 આપણે લેશું એની સાપેક્ષે બી નો વેગ એટલે કે VB - VA VB બરાબર આનો શરૂઆતમાં વેગ કેટલો હતો 15 અને આનો 10 હતો પછી આ બી કા પ્રવેગ ગતિ કરવાની એટલે સતત એનો વેગ શું થશે વધતો જશે એમ આપણે કહી શકીએ સતત એનો વેગ શું થશે વધતો જશે તો પ્રારંભિક વેગ થયો અહીંયા 5 આ 5 મીટર પર સેકન્ડ ત્યાર પછી ત્રીજો મુદ્દો સાપેક્ષ સ્થાનાંતર x બરાબર 1000 મીટર સાપેક્ષ સ્થાનાંતર એટલે કે એની સાપેક્ષે b નું સ્થાનાંતર કેટલું થયું કહેવાય આ b છે અહીંયા સુધી પહોંચી જાય તો એમાં બેઠા બેઠા જોવો તો b એ 1000 મીટર નજીક આવી ગયો એમ કહેવાય એટલે એની સાપેક્ષે b નું સ્થાનાંતર અથવા કાપેલું અંતર 1000 મીટર થાય તો આટલી રાશિઓને સાંકળતું સમીકરણ x બરાબર ફરીથી પાછું v0t + 1 સ્ક્વેર થઈ જાય સાપેક્ષ ભાઈ સ્થાનાંતર 1000 મીટર પ્રારંભિક વેગ છે 5 સમય કેટલો 40 સેકન્ડમાં સી 40 સેકન્ડમાં એ સુધી પહોંચે છે ત્યારે બી એ પણ શું કરવાનું છે 40 સેકન્ડમાં જ પહોંચી જવાનું છે તો પ્રવેગ એના માટે શોધવાનો છે ઓછામાં ઓછો પ્રવેગ આનાથી વધારે પ્રવેગ હોય તો વાંધો નથી તો વેલો ઓવરટેક બી કરી લેશે બરાબર અને ટી બરાબર અહીંયા 40 તો અહીંયા છે આપણે ભાઈ સાદુર પાપીશું 40 × 5 એટલે 200 થશે
અહીંયા ચોકે ચોકે 16 એટલે 1600 થઈ જાય, 1600 ના છેદમાં 2 એટલે 800 એ થઈ જાય, 200 આ બાજુ 800 થઈ જાય, એટલે એ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર એવો આપણને જવાબ મળી જાય. આમ છે બી જે કાર છે એ બી કારે ઓછામાં ઓછો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગાડી ચલાવવી જોઈએ. તો શું થશે, આ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગાડી ચાલશે તો શું થશે, સી જ્યારે એ સુધી પહોંચશે ત્યારે બી પણ એ સુધી પહોંચી જશે, કારણ કે બી પાછળ આવે છે એટલે એને પ્રવેગી ગતિ કરે તો જ છે એ અશક્ય બનશે કે સી જ્યારે એનો ક્રોસ કરે એની પહેલા બી ઓવરટેક કરવા લાગે. તો બહુ સરસ એક્ઝામ્પલ હતો, એકદમ સરસ બરોબર છે, તૈયાર કરજો, રિવિઝન કરજો, તો જ વધુ ખ્યાલ આવે એવી વસ્તુ છે.